નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનો અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. જોઈએ એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ ની અંદર આદિ થિયરી છે સમદ્વિપાર્શ્વ પર્ણ. સમ એટલે સરખું, સમ એટલે સરખું, દ્વિ એટલે બે, પાર્શ્વ એટલે બાજુ. જે પાંદડું બંને બાજુથી સરખું હોય એને સમદ્વિપાર્શ્વ પર્ણ કહેવાય. તો કે આ છે આપણો ઉપરી અધિસ્તર, આ છે આપણું અધ અધિસ્તર, બંને સ્તરો છે વાત કરવામાં આવે. તો આની અંદર ગોઠવણીની વાત કરવામાં આવે છે કે ઉપરનું સ્તર અને નીચેનું સ્તર છે રચનાની બાબતે કેવું છે, સમાન છે. એની અંદર પર્ણરંધ્રો, વાયુરંધ્રો અને તેમજ ક્યુટિકલ દરેકની માત્રા કેવી જોવા મળે છે, સમાન જોવા મળે છે. અને એ સિવાય એક વસ્તુ આપણે નોટિસ કરવાની છે કે એકદલી પર્ણની અંદર બે પ્રકારની રચના જોવા મળે છે. એકનું નામ છે મધ્ય પર્ણીય કોષો, એકનું નામ છે મધ્ય પર્ણીય કોષો અને બીજાનું નામ છે કુલ કંચુકીય કોષો. આ થોડીક ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે પ્રકાશ સંશ્લેષણની અંદર ભણવાનું છે સી ફોર ચક્ર ભણતા હશે ત્યારે સમજણ આવશે કે કુલ કંચુકીય કોષો છે એ CO2 નો શું કરે છે, સંગ્રહ કરે છે, જેના કારણે એકદળી વનસ્પતિ સ્વાદ એકી લાગે છે, ગળી લાગે છે. બરાબર, તો એક આ વસ્તુ આપણે નોટિસ કરવા જેવી છે. એકદળી પર્ણની વાત કરવામાં આવે કે કોષો છે એ પાણી મેળવીને ક્યારેક ભેજગ્રાહી બને છે, જેના કારણે કેવું બને છે, એનું કદ વધારે છે અને કેટલી વખત પાણી ગુમાવીને નરમ પણ બની જાય છે. અને એકદળી વનસ્પતિની અંદર હવાદાર છિદ્રો પણ જોવા મળે છે. રેડી, તો એક આ વનસ્પતિની અંદર એક આ પણ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એ સમદ્વિપાર્શ્વ પર્ણની અંદર વધારે કઈ ડિટેલમાં આપણે વર્ણન કે કરવા જેવું છે નહીં, પણ ઇમ્પોર્ટન્ટલી આ ચેપ્ટર ની અંદર આપણે અત્યાર સુધીના દરેકની અંતરસંરચના ભણાવી છે. હવે પછીનું જે લેક્ચર આવશે એ દ્વિતીય વૃદ્ધિ ઉપર આવશે. તો જય હિન્દ, જય ભારત.